સાંપ્રત પાકિસ્તાન મેચ પૂર્વે પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મેચની 150થી વધુ નકલી ટિકિટ કબજે કરવામાં આવી છે. નકલી ટિકિટ સાથે ક્રાઇમ બ્રાન્ચે શખ્સની પણ અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, ભારત પાકિસ્તાન મેચ પૂર્વે પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. નકલી ટિકિટ ઝડપી પાડવામાં આવી છે, શું વિગત? ખાસ તો જિલ્લાકારે જીતી કે ભારત પાકિસ્તાન મેચ જે યોજાવાની છે તેમાં ટિકિટ નહીં મળવાના તત્વોના વચ્ચે હાલ નકલી ટિકિટ વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે. તે માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા 150 કરતા પણ વધુ બનાવટી ટિકિટ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી છે. બ્લેક ટિકિટ વેચવામાં આવી રહી હતી. નકલી ટિકિટને બ્લેક ટિકિટમાં વેચતા હાલ તો એક યુવકની તો ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના બોરદેવ વિસ્તારમાં પણ કૃષ્ણા જેરોક્સમાં આજે નકલી ટિકિટ બનાવવામાં આવી હતી. ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી 108 ડુપ્લિકેટ ટિકિટો અને ટિકિટનું પ્રિન્ટ પણ કબજે કરવામાં આવ્યું છે. 725 પેજનું આ પ્રિન્ટર છે તે અત્યારે કબજે કર્યું છે. સાથે એક પેજ ઉપર 3 ટિકિટની કલર પ્રિન્ટ પણ બનાવવામાં આવી છે. તો જે પ્રકારે નકલી ટિકિટો બનાવીને 2000 દરથી વેચવા માટેનું આખા રેકેટની વચ્ચે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી, આભાર અનિતા સમગ્ર વિગત આપવા બદલ.